છો દોસ્તો આજે આપણે ધોરણ આઠ વિષય ગણિત સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર સોલ સંખ્યા સાથે રમતનું સોલ્યુશન જોવાના છે એ પહેલાં હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે ચાલો વિદ્યાર્થીઓ મિત્રો પ્રકરણ નંબર સોલ સંખ્યા સાથે રમતનું સોલ્યુશન જોઈ લઈએ અહીં અધ્ય નિષ્પત્તિ આપેલી છે અને મુદ્દાઓ આપેલા છે તમારે એનું વાંચન કરી લેવાનું છે પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલું ચાર અંકની સંખ્યા એ બી ડીનું સામાન્ય સ્વરૂપ કયું છે જવાબ આવશે સી હજાર એ વત્તા સો બી વત્તા દસ ડી વત્તા સી બીજું જો એ બી સી અને ત્રણ અંકની સંખ્યા હોય તો એ બી સી ઓછા સી બી એ નીચેનામાંથી કોના વડે વિભાજ્ય નથી તો જવાબ આવશે સી અઢાર ત્રીજું એક્સ વાય અને ઝેડ એ ત્રણેય જુદા જુદા અંકો દ્વારા બનતી ત્રણ અંકની તમામ સંખ્યાઓનો સરવાળો નીચેમાંથી કોના વડે વિભાજ્ય છે જવાબ આવશે સી સાડત્રીસ ચોથું એ એ બી બી એ ચાર અંકની સંખ્યા છે જે પંચાવન વડે વિભાજ્ય છે તો ની શક્ય કિંમત કઈ હોય જવાબ આવશે સી ઝીરો અને પાંચ પાંચમું ચાર એ બી પાંચ એ ચાર અંકની સંખ્યા છે જે પંચાવન વડે વિભાજ્ય છે તો બી ઓછા એની કિંમત કેટલી થાય જવાબ આવશે બી એક છઠ્ઠું છ અંકની સંખ્યા ત્રણ અંકની સંખ્યાને બે વખત લખી બનાવેલી છે દાખલા તરીકે પચીસ બાસઠ છપ્પન આ પ્રકારની સંખ્યા કોઈ પણ સંખ્યા નીચેનામાંથી કોના વડે વિભાજ્ય છે જવાબ આવશે ડી એક હજાર એક વડે સાતમો એક્સ વત્તા વાય વત્તા અને બરાબર છ અને એ એકી સંખ્યા હોય તો ત્રણ અંકની સંખ્યા એક્સ વાય જેડ વિશે શું કહી શકાય જવાબ આવશે એ ત્રણનો એકી અવયવી આઠ બે અંકની સંખ્યા પાંચ એ છે જો પાંચે ગુણ્યા એ બરાબર ત્રણસો નવ્વાણું હોય તો એની કિંમત કેટલી થાય જવાબ આવશે સી સાત નવ બે અંકની સંખ્યા છ એ છે જો છ એ ગુણ્યા બી બરાબર એ આઠ બી હોય તો એ ઓછા બીની કિંમત કેટલી થાય જવાબ આવશે એ ઓછા બે દસ નીચેનામાંથી કઈ સંખ્યા નવ્વાણું વડે વિભાજ્ય છે જવાબ આવશે બી એક લાખ ચૌદ હજાર ત્રણસો પિસ્તાલીસ પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો ચાર અંકની સંખ્યા વીસ એક્સ તોન એ તોનનો અવયવી હોય તો એક્સની કિંમત ખાલી જગ્યા ખાલી જગ્યા કે ખાલી જગ્યા હોય તો જવાબ આવશે એક બીજી ખાલી જગ્યામાં આવશે ચાર કે સાત હોઈ શકે બાર બે અંકની સંખ્યા અને તેના અંકોનો ઉલટાવીને બનતી સંખ્યાનો સરવાળો ખાલી જગ્યા અને ખાલી જગ્યા વડે ભાગી શકાય જવાબ આવશે અગિયાર અને એ વત્તા બે તેર ત્રણ અંકની સંખ્યા અને તેનો અંકને ઉલટાવીને બનતી સંખ્યાનો તફાવત ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા વડે ભાગી શકાય તો જવાબ આવશે નવ અગિયાર અને એ ઓછા સી ચૌદ જો બે બી વત્તા એ બી बराबर 8a હોય તો a બરાબર ખાલી જગ્યા અને b બરાબર ખાલી જગ્યા તો a બરાબર આવશે 6 અને b બરાબર આવશે 3 15 જો ચાર અંકની સંખ્યા 1x35a 9 વડે વિભાજ્ય હોય તો x બરાબર ખાલી જગ્યા અથવા ખાલી જગ્યા તો 0 અથવા 9 16 જો ચાર અંકની સંખ્યા abcd ને વડે વિભાજ્યો હોય તો બી વત્તાથી ખાલી જગ્યા અથવા ખાલી જગ્યા એ વત્તા સી અથવા બાર એ વત્તા સી સત્તર જો કોઈ સંખ્યાના એકી સ્થાનના અંકોનો સરવાળો અને બેકી સ્થાનના અંકોનો સરવારો તફાવત જીરો હોય અથવા ખાલી જગ્યા વડે વિભાજ્યો હોય તો તે સંખ્યા અગિયાર વડે ભાગી શકાય તો જવાબ આવશે અગિયાર અઢાર જો ત્રણ અંકની સંખ્યા એ બી સી એ અગિયાર વડે વિભાજ્યો હોય તો ખાલી જગ્યા એ 0 અથવા અગિયારનો અવયવી છે તો જવાબ આવશે એ વત્તા ઓછા બી ઓગણીસ જો બી ગુણ્યા બી અને એ બી હોય તો એ બરાબર બે બી બરાબર પાંચ અથવા તો એ બરાબર ખાલી જગ્યા તો બી બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે એ બરાબર ત્રણ અને બી બરાબર છ જેના દશકના સ્થાનમાં ટી અને એકમના સ્થાનમાં યુ હોય તેવી સંખ્યાની પાછળ એક મુકતા બનતી સંખ્યા ખાલી જગ્યા થાય જવાબ આવશે ટી યુ એક પ્રશ્ન ત્રણ સૂચના મુજબ કરો એકવીસ સંખ્યા એકાણું સત્તાણું છ એ બે એ આઠ વડે વિભાજ્ય છે તો એની નાનામાં નાની કિંમત શોધો તહી એ બરાબર તો આપણે ભાગાકાર કરતા આપણને જવાબ મળશે એકસો ચૌદ ક્યુ છ આપેલ છે જો ક્યુ ઓછા પી બરાબર હોય તો પી અને ક્યુ ની કિંમત શોધો તો સોલ ગુણ્યા છ કરતા તો છન્નું મળે કારણ કે નવ ઓછા છ બરાબર તો ક્યુ ઓછા પી બરાબર તો પી બરાબર થશે છ તો ક્યુ બરાબર થશે નવ ત્રેવીસ જો બે એ સાત ભાગ્યા એ બરાબર તેત્રીસ હોય તો એની કિંમત શોધો તો અહીં એ બરાબર ત્રેવીસ મૂકતા અને ભાગાકાર કરતા તો આપણને જવાબ મળશે તેત્રીસ ચોવીસ જો એક વાય તોન વાય છ એ અગિયાર વડે વિભાજ્યો હોય તો વાયની કિંમત શોધો તો અહીં વાય બરાબર પાંચ મૂકતા તો સંખ્યામાં વાય બરાબર પાંચ મૂકીને અગિયાર વડે ભાગાકાર કરતાં આપણને જવાબ મળશે એક હજાર ત્રણસો છન્નું પચીસ બે એ તોનમાં ત્રણસો છવ્વીસ ઉમેરતા પાંચ બી નવ મળે છે જે નવ વડે વિભાજ્ય છે તો બી ઓછા એની કિંમત શોધો અહીં આપણે બી બરાબર ચાર અને એ બરાબર બે મૂકતા અને બસો ત્રેવીસ બનશે વધતા ત્રણસો ને છવ્વીસ તો સરવાળો કરતા આપણને મળશે છવ્વીસ ઈ બરાણ બી બરાબર સાત અને એ બરાબર ચાર હોય તો નીચેના સરવાળામાં આવતા અન્ય મૂળાક્ષણોની કિંમત શોધો અહીં આપણે એની કિંમત બીની અને એની કિંમત મૂકી દેતા તો આપણને સરવાળો કરતા તો જવાબ મળશે આપણને ચાર હજાર આઠસો તેત્રીસ તો એસ બરાબર થશે ત્રણ એલ બરાબર 0 એમ બરાબર આઠ અને એ બરાબર એક સત્તાવીસ પી અને ક્યુની કિંમત શોધો તો પી ક્યુ ગુણ્યા છ બરાબર ક્યુ 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 થાય માટે પી બરાબર સાત અને ક્યુ બરાબર ચાર મૂકતા તો ચુમ્મોતેર ગુણ્યા છ એટલે ચારસો ચુમ્માલીસ એટલે પી બરાબર થશે સાત અને ક્યુ બરાબર ચાર અઠ્ઠાવીસ એ બરાબર આપણે ચાર મૂકતા અને ભગા કરતા આપણને જવાબ મળશે એકસો અગિયાર ત્રાણું જીરો ચાર ઓગણત્રીસ બે અંકની એક સંખ્યાના અંકોને અદલા બદલી કરતા તે ત્રણ અને નવ વિભાજ્ય બને છે પણ મૂળ સંખ્યા ત્રણ છ અને નવ વડે વિભાજ્ય છે તો મૂળ સંખ્યા કઈ હશે તો જવાબ જોઈ લે અંકની અદલા બદલી કરતા એટલે ત્રેસઠ જો ત્રણ અને નવ વડે વિભાજ્ય છે તો મૂળ સંખ્યા છત્રીસ છે અને ત્રણ છ નવ વડે વિભાજ્ય છે ત્રીસ છવ્વીસ એક્સ સંખ્યા જો ત્રણ વડે વિભાજ્ય હોય તો એક્સની કિંમત કેટલી કિંમત હશે તો એક્સ બરાબર એક ચાર અને છ મૂકતા અને ત્રણ વડે ભાગાકાર કરીશું એટલે એક્સ બરાબર પહેલા એક મૂકતા બસો એકસઠ ભાગ્યા ત્રણ એટલે સત્યાસી બસો ચોસઠ ભાગ્યા ત્રણ એટલે ભાગ્યા છાસ એટલે એકત્રીસ ભાગાકાર કર્યા વગર જણાવો કે બસો અઢાર તો તેર બસો એક્યાસી સંખ્યા નવ વડે વિભાજ્ય છે કે નહીં તો જવાબ આવશે વિભાજ્ય નથી બત્રીસ ત્રણ અંકો વડે મહત્તમ કેટલી સંખ્યાઓ બનાવી શકાય તો આપણે જોઈ લઈએ એકસો ત્રેવીસ બસો એકત્રીસ ત્રણસો એકવીસ એકસો બત્રીસ બસો તેર ત્રણસો બાર એટલે જવાબ આવશે આપણને છ સંખ્યા બનાવી શકાય તેત્રીસ ચોવીસ એક્સ એ જો ત્રણ વડે વિભાજ્ય હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા હોઈ શકે બે હજાર ચારસો એકવીસ ભાગ્યા ત્રણ એટલે આઠસો સાત બે હજાર ચારસો એકાવન ભાગ્યા ત્રણ એટલે આઠસો સત્તર બે હજાર ચારસો ભાગ્યા ત્રણ એટલે જવાબ મળશે હવે આઠસો તો એક્સ બરાબર બે પાંચ અને આઠ હોઈ શકે પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો પેન બે અંકની સંખ્યા એક્સ વાયનું સામાન્ય સ્વરૂપ કયું છે જવાબ આવશે બી દસ એક્સ વત્તા વાય બીજું જો એ બી સી એ ત્રણ અંકની સંખ્યા હોય તો એ બી સી ઓછા એ ઓછા બી ઓછા સી ને નીચેનામાંથી કઈ સંખ્યા વડે ભાગી શકાય જવાબ આવશે એ નવ ત્રણ જો કોઈ સંખ્યાના અંકોના સરવાળાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય જવાબ આવશે બી ત્રણ ચોથું જો પાંચ એ વધતા બી ત્રણ બરાબર પાંસઠ હોય તો એ અને બીની કિંમત કેટલી થાય જવાબ આવશે સી એ બરાબર બે બી બરાબર એક પસ બે ખાલી જગ્યા પૂરો પાંચ તો પહેલી ખાલી જગ્યાનો જવાબ આવશે નવ અને સત્તાવીસ અને બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે એક પ્રશ્ન સૂચના મુજબ કરો સાતમો નીચેનો કોયરો ઉકેલી આપેલા મૂણાક્ષરોની કિંમત શોધો તો એ એ વત્તા એ એ વત્તા એક્સ એ ઝેડ તો માટે નવ્વાણું વત્તા નવ્વાણું બરાબર એકસો ને અઠ્ઠાણું તો એ બરાબર નવ ઝેડ બરાબર આઠ એક્સ બરાબર એક આઠ નીચેનો કોયરો ઉકેલી આપેલા મૂણાક્ષરોની કિંમત શોધો તો એ બી ઓછા બી સાત બરાબર પિસ્તાલીસ જવાબ એટલે કે બોતેર ઓછા સતાવીસ બરાબર પિસ્તાલીસ માટે એ બરાબર સાત તો બી બરાબર બે નવ ચાર અંકની સંખ્યા એકત્રીસ કે બે ને જો છ વડે ભાગી શકાય તો કે ની કિંમત શોધો અહીં આપણે કે બરાબર જીરો ત્રણ છ ને નવ મૂકતા તો ત્રણ હજાર એકસો બે ભાગ્યા છ તો બળશે પાંચસો સત્તર ત્રણ હજાર એકસો બત્રીસ ભાગ્યા છ બરાબર પાંચસો બાવીસ ત્રણ હજાર એકસો બાસઠ ભાગ્યા છ બરાબર પાંચસો સત્તાવીસ ત્રણ હજાર એકસો બાણું ભાગ્યા છ બરાબર પાંચસો ને બત્રીસ તો કે બરાબર જીરો ત્રણ છ નવ દસ ચાર અંકની સંખ્યા સાતસો છપ્પન એક્સ એ અગિયારની અવયવિ છે તો એક્સની કિંમત શોધો તો જવાબ જોઈ લઈએ એક્સ બરાબર આઠ મૂકતા તો સાત હજાર પાંચસો અડસઠ ભાગ્યા અગિયાર કરતા તક મળશે છસો અઠ્યાસી તો એક્સ બરાબર આઠ થાય જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ સાથે અચૂકસી શેર કરજો હજુ સુધી આપણી ચેનલ તેજી બે એજ્યુકેશન સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે થેન્ક યુ